नमस्कार मित्रों, આજના વિડિયોમાં આપણે જોઈશું પાલક માતા પિતા યોજના। તમારી શાળામાં માતા પિતા વગરનું બાળક છે તો દર મહિને 3000 રૂપિયાની માસિક યોજના છે, જેમાં બાળકના પાલક માતા પિતાને 3000 રૂપિયા એના ઉછેર માટે સરકાર આપે છે। નેક્સ્ટ અમલીકરણમાં આ પ્રમાણેનું અમલીકરણ છે અને ઓનલાઈન એની વેબસાઈટ પર અહીં આપણે બતાવેલી છે। યોજના વિશે જોઈએ તો આ યોજના સમાજ કલ્યાણ અને આદિજાતિ વિભાગ પહેલા અમુક વિસ્તારમાં ચલાવતો હતો, ત્યાર પછી સામાજિક અને ન્યાય અને અધિકારિતા વિભાગના અંડરમાં આ યોજના 2009થી સમગ્ર ગુજરાત રાજ્યમાં અમલમાં આવેલી છે। નેક્સ્ટ જોઈએ પાત્રતાનું ધોરણ, તો જે બાળકના માતા અને પિતા અથવા બંને અવસાન પામેલ હોય અથવા પિતા અવસાન પામેલ હોય અને માતાએ પુનઃલગ્ન કરેલ હોય તેવા અભ્યાસ કરતા અનાથ બાળકોની સંભાળ રાખતા નજીકના સગાવાલી કે સંબંધીને માસિક 3000 રૂપિયાની સહાય ચૂકવવામાં આવે છે। આ સહાય ડીબીટી થી ચૂકવવામાં આવે છે, એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર થી ચૂકવવામાં આવે છે। બાળકનો અભ્યાસ બંધ થઈ જાય તો સહાય બંધ થઈ જાય છે। નેક્સ્ટ પિતાનો અવસાન, માતાના બીજા લગ્ન એવા કિસ્સામાં શું થાય, તો જે બાળકોના માતા પિતા હયાત નથી અથવા પિતા મૃત્યુ પામ્યા હોય અને માતાએ પુનઃ લગ્ન કરેલ હોય તેવા 0-18 વર્ષની ઉંમરના બાળકોનો આ યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો છે। માતા પુનઃ લગ્ન કરે અને બાળક માતા સાથે રહેવા જાય તો આ સહાય બંધ થઈ જાય છે। નેક્સ્ટ આવક મર્યાદા જોઈએ, તો પાલક માતા પિતાની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તારમાં 27,000 થી વધારે તથા શહેરી વિસ્તારમાં 36,000 થી વધારે હોવાનો મામલતદારશ્રીનો દાખલો અરજી સાથે રજૂ કરવાનો રહેશે। આવક મર્યાદા વખતોવખત મુજબની રહેશે। નેક્સ્ટ પાલક માતા પિતાની ફરજો, પાલક માતા પિતાએ ઉછેર માટે લીધેલ 3-6 વર્ષની ઉંમરના બાળકોને આંગણવાડીમાં પ્રવેશ અપાવવાનો રહેશે। દર વર્ષે 15 જુલાઈ સુધીમાં ICDS પ્રોગ્રામ ઓફિસરનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે, એટલે કે આંગણવાડીના જે 3 વર્ષનું બાળક થાય ત્યારથી જ એને આ પૈસા મળવાના શરૂ થઈ જશે। ત્યાર પછી પ્રાથમિક શાળામાં 6 વર્ષથી મોટી ઉંમરના બાળકોને ફરજિયાત શાળાનું શિક્ષણ અપાવવાનું રહેશે અને દર વર્ષે આચાર્યનું જે બોનોફાઇડ સર્ટી રજૂ કરવાનું રહેશે। એમાં ધોરણ લખેલું આવતું નથી ઓનલાઈન ડાઉનલોડની અંદર, તો એમાં બોલપેનથી ધોરણ લખીને આચાર્યશ્રીએ આપવાનું રહેશે। હવે આપણે ઓનલાઈન ફોર્મ કઈ રીતે છે એ આપણે જોઈએ। મિત્રો, આ ફોર્મ છે એની સૂચનાઓ આપણે પહેલા જોઈ લઈએ। એમાં ઉંમરનો દાખલો, બાળકના દાખલા સાથે જન્મનો દાખલો, શાળા છોડ્યાનું પ્રમાણપત્રની નકલ આ આપવાનું રહેશે, આવકનો દાખલો, મામલતદારશ્રીનો અસલ, 3-6 વર્ષની ઉંમરના અનાથ બાળકોને આંગણવાડીમાં મૂકવાના રહેશે, આપણે આગળ જે કંઈ વાત કરી એની નિયમોમાં સૂચનોમાં લખેલું છે, ડાયરેક્ટ બેનિફિટથી રકમ જમા થશે, મરણના દાખલાની પ્રમાણિત નકલ પણ જોડવાની રહેશે, વધુ વિગતો વેબસાઇટ પરથી પણ મળશે અને પાસપોર્ટ સાઇઝના ફોટા દિન 15ની અંદર સાધનિક કાગળો સહિત આ મોકલી દેવાનું રહેશે। અધૂરી વિગતોવાળું અરજીપત્રક ધ્યાને લેવામાં આવતું નથી। આપણે ફોટા ક્યાં લગાવવાના છે જોઈએ, બાળકનો ફોટો અહીં લગાવવાનો છે અને બાળકનો પાલક વાલી સાથેનો ફોટો પણ અહીં લગાવવાનો રહેશે। પ્રતિ અધિક્ષક શ્રી ચિલ્ડ્રન હોમ ઓબ્ઝર્વેશન હોમ ને આ અરજી કરવાની છે। બાળકનું નામ, પિતાનું નામ, અટક, તમામ બાબતો અહીં લખવાની, માતા પિતાની વિગત લખવાની છે, મરણની તારીખ, માતાનું પૂરું નામ, મરણની તારીખ, ભાઈ બહેનની વિગત બધું લખવાનું રહેશે અને પાલક માતા પિતાનું પણ તમામ બાબતો લખવાની છે। અરજદારની કુટુંબની વિગત, એટલે આની અંદર અરજદાર કોણ છે એના તમામ કુટુંબની વિગત આની અંદર લખવાની રહેશે અને સોગંદનામું અહીંયા આગળ છે। અરજદાર એટલે જે પાલક માતા પિતા તરીકે અરજી કરશે તે અને 2 સાક્ષીઓની સહી અહીંયા આગળ કરાવવાની રહેશે। થેન્ક યુ ફોર વોચિંગ। આવા શૈક્ષણિક અને વહીવટી વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ કરો આપણી ચેનલ, યુટ્યુબમાં જઈ અને શ્રેયસ ડાબર ટાઈપ કરો, સર્ચ કરો અને સબસ્ક્રાઇબ કરો। થેન્ક યુ વેરી મચ।